હાલ એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. બટેટા અમેરિકન વૈજ્ઞાનિકો મેરી મેકમેલિન અને જેસી થોમ્સનના એક રિસર્ચમાં ઘણા ખુલાસા થયા છે. આ રિસર્ચ અનુસાર બટાટા લીલા હોવાનો મતલબ એ નથી કે તે જીવલેણ છે, પરંતુ તેની ઘણી આડઅસરો છે. એ મોટાભાગના ઘરોમાં ખવાતી મુખ્ય આઇટમ છે. ઘણી વખત તમે બટાટાને આછા ગ્રીન થયેલા એટલે કે આછા લીલા થયેલા જોવા મળ્યા હશે. તમે નહીં જાણતા હોય, પરંતુ આ બટેટા હેલ્થ માટે ખતરનાક છે. આ રિસર્ચ અનુસાર 1979માં સાઉથ લંડનની એક સ્કૂલમાં 78 વિદ્યાર્થીઓ અચાનક બીમાર પડ્યા હતા અને તેમને ઉલટી, જાડા, પેટમાં દુખાવો, પેટમાં ખેંચાણ જેવી સમસ્યાઓ થવા લાગી હતી. ઘણા તાવને કારણે બેભાન થઈ ગયા હતા અને આમાંથી કેટલાક 5 દિવસમાં સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા. ઘણા વિદ્યાર્થીઓ અઠવાડિયા સુધી બીમાર રહ્યા. આ ઘટનાની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને ગયા ઉનાળામાં સંગ્રહિત બટાટા ખવડાવવામાં આવ્યા હતા, જેમાં કળીઓ ફૂટી હતી. નિષ્ણાંતો અનુસાર આ કારણે જ ફૂડ પોઈઝનિંગ થયું હતું. જ્યારે છોડ અંકુરિત થાય છે ત્યારે તેઓ એક ઝેરી પદાર્થ છોડે છે. આ તેમની સ્વરક્ષણની પ્રણાલીનો એક ભાગ છે, પરંતુ તે મનુષ્ય માટે જોખમી બની શકે છે. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો, જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે.